પાલનપુરનું એક એવું વ્યક્તિત્વ જે તમને હંમેશા ઉત્સાહ સાથે કાર્યરત રહેવાનું શીખવી જાય, જેમની સાથેનો મારો પરિચય ઘણો મોડો થયો. હું વાત કરી રહી છું અઝમત આબિદ મિયા સૈયદની. અઝમત સૈયદના પિતાશ્રી એટલે એ એલ સૈયદ વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર. એમની નામના અને કાબિલિયત જોઈ એમને પણ ફોટોગ્રાફર બનવાની ઈચ્છા થઈ. એમના કાકા અને કાકાના દીકરાઓ એ સમયે ફોટોગ્રાફીમાં ઘણી નામના મેળવી ચૂક્યા હતા અને એમના સહયોગથી તેઓએ ફોટોગ્રાફીનું સારું જ્ઞાન મેળવ્યું અને પછી તો ધીમે ધીમે તેઓ આ ફિલ્ડ વિશે ઘણું જાણતા ગયા અને આમ ઘણા કોમ્પિટિશનમાં પાર્ટ લીધો અને ઇનામો અને અવોર્ડ જીત્યા. આજ દિન સુધી એ કેવા ફોટોગ્રાફર રહ્યા જેમને રાજાઓના વંશજો ફોટોગ્રાફી માટે ઘણા આદરથી બોલાવતા. અને એટલું જ નહીં, એમની ફિલ્મો જેવી કે ગંગા કી સોગંદ, રિવાઝ, કંગન વગેરેમાં સ્ટીલ ફોટોગ્રાફર તરીકે કામ કર્યું. સમયની સાથે દરેક ડિજિટલ કેમેરાનું હેન્ડલિંગ પણ એ શીખતા ગયા અને 80 વર્ષથી વધારે ઉંમર હોવા છતાં પોતાની ફોટોગ્રાફીનો શોખ આજીવન ચાલુ રાખ્યો. અઝમત સૈયદ સર, પાલનપુરનું એક એવું નામ જેમના વિશે જાણીને તમને પણ ગર્વ અનુભવ થાય, જેમણે પાલનપુરની એ છબીને સાચવીને રાખી હતી, એ જૂના પાલનપુરને સાચવીને રાખ્યું હતું જે જૂનું પાલનપુર આજે ક્યાંક ખોવાઈ ગયું છે, જેની વાતો આજે ક્યાંક ખોવાઈ ગઈ છે અને જેનો ઇતિહાસ ક્યાંક ભૂસાઈ ગયો છે. ખરેખર અઝમત સૈયદ સર આ હીરાનગરીના એક સાચા હીરા હતા.